હવે મિત્રો આપણે વનસ્પતિમાં પાણીના વહનની વાત કરીએ છીએ અને પાણીનું વહન કોના દ્વારા થતું આપણે હમણાં વાત કરી તો વનસ્પતિમાં વનસ્પતિમાં પાણીનું વહન હવે વનસ્પતિમાં પાણીનું વહન હમણાં જ કીધું વનસ્પતિની અંદર બે પરિપથ છે જલવાહક અને અનવાહક તો એમાં પાણીનું વહન કોના દ્વારા થાય છે

ક્યાંથી ક્યાં પાણીનું વહન કરવાનું એ તો આપણે કીધું કે મૂળ જમીનના સંપર્ક જમીનમાંથી પાણી શોષાય છે જમીનથી વનસ્પતિના વિવિધ ભાગો સુધી પહોંચો તો આ જલવાહક પેશી સામાન્ય રીતે ક્યાં આવેલી છે અને ભાઈ આ જલવાહક પેશી આ મૂળ પ્રકાંડ પર્ણ વગેરે ભાગોની અંદર મૂળ પ્રકાંડ પર્ણો વગેરે આ બધા ભાગોની જલવાહિની જોજો આ વાતને સમજો જલવાહિની અને જલવાહિનીકી આ બે પાણીના વહનના મુખ્ય ઘટકો છે જલવાહીની જલવાહિની અને આ બધા સાથે મળી આ મૂળ પ્રકાંડ પર્ણની જલવાહિની અને જલવાહિનીકી આ બધા સાથે મળી એક સળંગ સવહન તંત્રનું નિર્માણ કરે છે ખૂબ સમજવા જેવી વાત છે સવહન તંત્ર બનાવે છે આ બધી એની હું તમને અહીંયા વાત કરું હવે આ એક છોડ છે સમજી લ્યો આ જમીનની અંદર મૂળનો ભાગ છે અને એની અંદર આપણે જલવાહક પેશી ની વાત કરીએ જલવાહિની જલવાહક પેશી દોરીએ છીએ આ મૂળની શાખાઓ છે

ત્યાં સુધી આવું પથરાયેલું છે એટલે એક આખું સળંગ સવહન તંત્ર બનાવે છે કોણ સળંગ સવહન તંત્ર બનાવે છે મૂળ પ્રકાંડ અને પર્ણની જલવાહિની અને જલવાહિની કીઓ હવે વનસ્પતિની અંદર આ બધાયથી એક સળંગ તંત્ર વનસ્પતિના બધા ભાગોને એકબીજા સાથે જોડી દે છે આ કનેક્ટ કરી દીધી જલવાહિની દ્વારા મૂળથી લઈ પર્ણ ટોચ દરેક ભાગ એકબીજા સાથે જોડાયેલ છે સમજાય અને અહીંયા આના દ્વારા જે પાણીનું શોષણ થાય છે આ પાણીના અણુઓ પણ તમે સમજો

આ વનસ્પતિની અંદર પાણીના અણુઓના કેટલા બધા આવા સળંગ સ્તંભ બનેલા જોવા મળે તમને આવા સળંગ સ્તંભ બનતા જોવા મળે આખી જાલી કામ પથરાયેલું છે આખી એની જલવાહિનીઓ બધી એકબીજા સાથે કનેક્ટ છે વનસ્પતિના બધા ભાગો કનેક્ટ થઈ ગયા કે જલવાહિની દ્વારા અને આ પાણીના અણુઓ છે આવી રીતે આખા સળંગ સ્તંભ થી ગોઠવાયેલા છે હવે તમે વિચાર કરો મૂળના કોષો ભૂમિના સંપર્કમાં છે એટલે અહીંયા સામાન્ય રીતે આખું આમ સંકળાયેલું છે હવે આપણે થોડીક વાત કરીએ તો અહીંયા મૂળના કોષની વાત કરીએ તો મૂળના કોષો તો મૂળના કોષો ભૂમિના સંપર્કમાં છે વાતને સમજો ખાસ મૂળના કોષો આ ભૂમિના સંપર્કમાં છે આ માટીના કણ છે એના સંપર્કમાં છે આ માટીના સંપર્કમાં છે પણ મૂળના કોષો હવે એ સક્રિય રીતે સક્રિય સ્વરૂપે ખનિજ ક્ષારોને પ્રાપ્ત કરે છે આ મૂળ દ્વારા પાણીનું વહન થાય છે ખનિજ ક્ષારોનું વહન થાવી કાચી સામગ્રી આ માટીની અંદર પુષ્કળ પ્રમાણમાં ખનીજ ક્ષાર અને પાણી પીડા છે તમે સમજો અહીંયા પાણીના અણુઓ એ છે અને બાકી ખનિજ ક્ષારો છે હવે મૂળના કોષો છે આ મૂળના કોષો છે હું થોડાક એને જુદી રીતે અહીંયા દોરું આપણે એને સાઈડમાં દોરીએ એટલે તમને થોડો ખ્યાલ આવે હવે દાખલા તરીકે આ મૂળના કોષો છે આ એક આ બે અને અહીંથી પછી આગળ જાઓ એટલે જલવાહિની આવી ગઈ અહીંયા હવે સમજો અહીંયા એનું પૂરું થાય છે આ મૂળના કોષો જમીનના સંપર્કમાં છે એ આ કોષો છે હવે એને અહીંયા માટીના કણો છે અહીંયા ખનીજ ક્ષારો છે ખનિજક ક્ષારોની માત્રા કોષ કરતા બાર વધારે છે એટલે આ વનસ્પતિનો કોષ શક્તિ ખર્ચીને એટીપી ખર્ચીને તમે સમજો આ ખનિજ ક્ષારોને અંદર લેતો જશે એટલે અંદર ખનિજ ક્ષારની માત્રા વધતી જાય છે એટલે હવે અંદર ખનિજ ક્ષાર જે જોઈએ છે ખનીજ ક્ષાર સાંદ્રતા અંદર વધી ગઈ બાર ઓછી છે પણ ઢોળાંશની વિરુદ્ધ એટીપી વાપરીને એ ખનિજ ક્ષારો અંદર વધારે જાય એટલે ખનિજ ક્ષાર અથવા તો આયન વધી ગઈ મૂળના કોષમાં વધુ થઈ કેમ કારણ કે સતત અંદર હવે મૂળના કોષમાં ખનીજ આયનોની સાંદ્રતા વધી કારણ કે આ મૂળના કોષો આ જમીનના સંપર્કમાં છે ત્યાંથી આયનોને શક્તિ ખર્ચીને સક્રિય સ્વરૂપે સમજો સક્રિય રીતે એ ખનીજ તત્વોને પ્રાપ્ત કરે છે આ મૂળના કોષો સક્રિય રીતે ખનીજ ક્ષાર ખનીજ તત્વને સક્રિય રીતે પ્રાપ્ત કરે છે કઈ કયા સ્વરૂપે ખનીજ આયનો પ્રાપ્ત કરે છે સક્રિય રીતે એટલે કે આ બહાર ઓછી સાંદ્રતા છે ને કોષની અંદર વધુ છે તો એ અંદર લે છે અને એટીપી ખર્ચીને લે છે શક્તિ ખર્ચીને લઈએ એટલે સક્રિય રીતે પ્રાપ્ત છે એમ કહેવાય એટીપી ખર્ચીને લે છે એટલે શું થાય છે હવે તો એને કારણે એવું થાય કે મૂળ અને ભૂમિ વચ્ચે મૂળના કોષો અને ભૂમિ વચ્ચે સાંદ્રતાનો તફાવત વધે વધુને વધુ આયનો અંદર જમા થતા જાય છે વધુને વધુ આયનો અંદર જમા થતા જાય તો અંદર સાંદ્રતા વધે એટલે એ મૂળ અને ભૂમિ વચ્ચે સાંદ્રતાનો તફાવત વધે છે અને સાંદ્રતાનો તફાવત વધે છે એટલે અંદર વધુ સાંદ્રતા થાય છે બાર ઓછી સાંદ્રતા છે એટલે આમાંથી પાણી છે ને ભાઈ આ પાણી એ પાણી એ સાંદ્રતાના તફાવતને દૂર કરવા માટે પાણી અંદર જાય